પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ચીમકીનો વીડિયો વાયરલ થયો છે વિડીયોમાં તેઓ હાસાપુર પંપિંગ સ્ટેશનને તાત્કાલિક ચાલુ કરવા માટે માંગણી કરી રહ્યા હતા માંગણી ન સંતોષાતા તેઓએ સીએમ રૂપાણીની ઓફિસ સામે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી છે તેઓએ અગિયાર ફેબ્રુઆરી સુધીમાં અલ્ટિમેટમ આપતા અગિયાર ફેબ્રુઆરી સુધીમાં કામ ચાલુ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે પરત આવ્યો તો આ પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું હતું એટલે ગઈકાલે મેં તાત્કાલિક ચીફ ઓફિસર એના એન્જિનિયર શ્રી કીર્તિભાઈ અને મારા કોર્પોરેટર શ્રી મધુભાઈ અને દીપકભાઈને સાથે રાખી અને આ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવા માટે તાત્કાલિક સૂચના આપી છે જો આ પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય તો બુધવારથી હું મુખ્યમંત્રી કાર્યાલય આગળ ભૂગર્ટ પર બેસવાનો છું વીસ પચીસ દિવસથી આ કા કામ પૂરું થયું હોવા છતાં શા માટે આ કામ શરૂ કરવામાં આવતું નથી કોઈને કોઈ બહાનું બતાવવામાં આવે છે અને જો શરૂ નહીં થાય તો આ વિસ્તારના લોકોને સાથે રાખી એની જે ફી ભરવાની થાય છે એ ફી નો ડીડી કઢાવી નગરપાલિકામાં જમા કરાવી અને આપતા ગુરુવારથી સ્વેચ્છાએ કનેક્શન જોડી દેવા માટે અમે લોકોને અપીલ કરીશું પાટણના ધારાસભ્યનો આ જે વિડીયો વાયરલ થયો છે ને તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે આશાપુર પમ્પિંગ સ્ટેશનને તાત્કાલિક ચાલુ કરવા માટે તેમણે માંગ કરી છે જો તે ચાલુ નહીં થાય તો તેઓ ભૂખ હડતાલ કરશે ભાજપના હોદ્દેદારો પંપિંગ સ્ટેશનનો વિરોધ કરતા હોવાનો પણ તેમણે દાવો કર્યો અગિયાર તારીખ સુધી ચાલુ ન થાય તો ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે પાટણના એમએલએ પટેલની ચીમકીનો પણ વાયરલ થયો છે અને ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે તો પાટણના ધારાસભ્ય ભૂખ હડતાલ પર ઉતરવા માટેની તેમણે ચીમકી આપી છે પમ્પિંગ સ્ટેશન ચાલુ ન થાય તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી માહિતી મેળવીએ હર્ષદ જણાવશો વધુ વિગત છે વિશે મિથુન પાર્ટી કોંગ્રેસના ના ધારાસભ્ય છે કિરીટ પટેલ તેઓ આજે જાહેર વાયરલ છે તેઓએ માંગ કરી છે કે હાશાપુર સ્ટેશન છે તેઓને સતત ચાલુ કરવામાં આવે આ જે પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં નથી આવ્યું તેની પાછળ તેઓ આરોપ લગાવ્યા છે કે ભાજપના હોદ્દેદારો પૂર્વ ધારાસભ્ય અને મંત્રી સહિતના જે ભાજપના નેતાઓ છે તેઓના કારણે આ જે કામગીરી અટકી પડી છે તેઓ ચીમકી ગત રોજ પણ ઉતારી હતી તેઓએ લેટર પણ લખ્યો હતો કે જો આવનાર અગિયાર તારીખ સુધી આશાપુર પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં કરવાની આવે તો